मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्रा दया जैनो धर्मोस्तु मंगलम। तेउ काय जीवो ना रक्षा माटे ना नियमो आपने जोया हता। आपने जे धार्यू एरिया માત્ર જે આપણું ઘર અને જે ઓફિસ જેટલું ધાર્યું એટલું જ એરિયામાં પણ પછી સેકન્ડ સ્ટેપમાં આપણને સંક્ષેપ કરવાનું છે, એટલે કે સંખ્યા હવે નક્કી કરવાની છે કે માત્ર આટલા જ આટલી જ સંખ્યાથી વધારે, એટલે આટલી જ સંખ્યામાં હું બટન્સને ટચ કરીશ, ઓન ઓફ કરીશ, એનાથી વધારે બટન્સને સ્વિચીસને હું ઓન એન્ડ ઓફ નહીં કરીશ, અને તેમજ પછી જે સ્ટવ્સ છે તો એની પણ સંખ્યા ધારી લેવાની, બર્નર સ્ટવ જે પણ હોય છે તેની, અને મોબાઈલ ફોન્સ વગેરે એટલે જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે એની પણ આપણને સંખ્યા ધારી લેવાની, એનાથી વધારેને હું વાપરીશ નહીં, આવો નિયમ આપણને લેવાનો છે. પછી આપણે વાયુકાયના નિયમ વિશે જોયું, ચોથો નિયમ, તો એમાં પોતાનું જે ઘર કે દુકાન જેટલું છે એરિયા એ ધારી લેવાનું, અને એનાથી સિવાય બીજી કોઈ પણ બીજા કોઈના પણ ઘર દુકાન ઓફિસોમાં આ બધા વસ્તુઓ નું વપરાશ કરવી નહીં કે જેનાથી વાયુકાય જીવોની વિરાધના થાય, તે એવું આપણને અહીંયા પહેલા નક્કી કરવાનું પહેલા સ્ટેપમાં. બીજા સ્ટેપમાં પછી શું કરવાનું, સંખ્યા આપણને નક્કી કરવાની, જે પણ વાયુકાયના જીવો જે પણ સાધનોના કારણે એમની હિંસા થાય છે તો તેમાં આપણને સંખ્યા નક્કી કરીને સંક્ષેપ કરવાનો છે. તો એવી રીતે બે સ્ટેપ્સમાં આપણને આવી રીતે નિયમ સ્વીકારવાનો છે. પછી વનસ્પતિકાય છે, તો વનસ્પતિકાયના નિયમમાં આપણે શું જોયું કે જે પણ ભક્ષ્ય એવા જે વનસ્પતિઓ છે, તો પહેલાં તો અભક્ષ્યનો ત્યાગ આપણે પહેલાં જ લઈ લીધું, 22 અભક્ષ્ય વસ્તુઓમાં પહેલાં જ આપણે બધું ત્યાગ લઈ લીધું જે વાપરવા યોગ્ય નથી, અભક્ષ્યનો ત્યાગ. હવે ભક્ષ્યમાં આપણને શું કરવાનું છે, વનસ્પતિકાયના જે પણ જીવો છે જે પણ ભક્ષ્ય છે એમના નામ લખી લેવાના, અથવા તો માપ સહિત આપણે એમનો પરિમાણ કરી શકીએ છીએ, અથવા તો સંખ્યામાં, એવી રીતે ત્રણે પ્રકારે કરી શકાય છે. આવી રીતે છૂટ રાખવાની અને બાકી બધી વસ્તુઓનો ત્યાગ કરવાનું છે. પછી ભલે કોઈ નવી અજાણતી વસ્તુ આવતી જાય, કાળ પ્રમાણે આવતી જશે, કંઈક કંઈક હાઇબ્રિડ કરીને કે કંઈક કંઈક ફોરેનથી આવતા જશે અહીંયા પછી કલ્ટિવેશન ચાલુ કરશે, તો બધી પછી વસ્તુઓનો ત્યાગ કરતા જવાનું આપણને, અજાણીતી વસ્તુઓનું, નવી વસ્તુઓનું. સમજો કે કોઈ માત્ર એવા બાળકો છે જે એટલે જે ખાનાર વ્યક્તિ છે, અથવા તો કોઈ શ્રાવક છે કે જે પોતે જ સમારતા નથી, એટલે માત્ર જે ખાનાર વ્યક્તિઓ છે તો તેમને કેટલું પાપ લાગે, તેમને માત્ર ખાવાનું જ પાપ લાગે છે. એટલે જેટલું તેમણે ધારેલું હશે કે માત્ર આટલું જ વાપરીશ એનાથી વધારે નહીં, તો માત્ર તેમને તેટલું જ પાપ લાગશે. પણ જે બનાવનાર વ્યક્તિ છે તો એમને જેટલું પણ એને સમાર્યું એ બધું જ પાપ લાગશે, અને જેટલું વાપર્યું તે એટલું જ એને ગણવાનું. પછી ખરીદી કરનારને જેટલું પણ ખરીદી કરી તો તે બધું એડ કરવાનું, તે વધારે એને ધારવું પડે છે. આટલું આવું તો છે, પણ ભાવ ઉપર પણ ડિપેન્ડન્ટ છે. એટલે ભાવ આપણને કેવા રાખવા જોઈએ, એ ક્વેશ્ચન આવેલું હતું કે આ બધું સમારતા ટાઈમ, આ બધું વેજીટેબલ્સ વગેરેની સંહાર કિચનમાં કરતા ટાઈમ કેવા ભાવો આપણને કરવા જોઈએ. એટલે સમારતા પહેલા કેવા ભાવો આપણને કરવા જોઈએ, એવું ક્વેશ્ચન હતું. તો એના માટે આપણે કહી દઈએ કે આપણને ભાવ કેવા હોવા જોઈએ, આસક્તિવાળા કે અનુમોદનાના ભાવ ચાલતા ન હોવા જોઈએ, બિલકુલ પણ નહીં ચાલવા જોઈએ. કેવા? આસક્તિ કે અનુમોદનાના ભાવો, તો તે બંધ કરી નાખવા, બિલકુલ ન હોવા જોઈએ, નહીં તો એનાથી ચીકણા પાપ કર્મોનો બંધ થાય છે. આપણને દૃષ્ટાંત પણ આપણને ખ્યાલ છે કે જે એક દૂધી હતી તો એની છાલ કાઢતા ટાઈમ અનુમોદનાના ભાવો આવેલા હતા, બરાબર, અને કે કેવી સરસ હું છાલ કાઢું છું ને કેવું, એટલા એવા પ્રકારના અનુમોદનાના ભાવ આવ્યા હતા, અને એના કારણે એવા ચીકણા પાપકર્મોનું બંધ થઈ ગયું હતું કે આવતા ભાવમાં પછી સાધુ ભગવંત જ્યારે તે થયા હતા ખંદક મુનિ, તો તેમની આખી જીવતે જીવ આખી ચામડી ઉતારવામાં આવેલી હતી. તો એવા પછી આપણને દુષ્પરિણામો ભોગવવા પડે, પછી કર્મો એવા છે કે કોઈ આપણને આપણા ઉપર દયા નહીં કરે, જેવું આપણે કરશું જેવા ભાવોથી આપણે ચીકણા પાપકર્મોનો બંધ કરશું,
તો તેવા તેવા પણ એનાથી વધારે આપણને દુષ્પરિણામો મલ્ટીપ્લાયડ બાય, એટલે કઈ ગુણા વધારે મલ્ટીપ્લાય થઈને પછી આપણને ઘણા જ દુષ્પરિણામો ભોગવવા પડશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, આવા પ્રકારના અનુમોદનાના ભાવો ચાલવા ન જોઈએ કે કેવા સરસ હું પીસીસ કર્યા છે, એક જેવા બધા સ્ક્વેર સ્ક્વેર ટુકડાઓ છે, એવા બધા બિલકુલ પણ ભાવો આવવા પણ ન જોઈએ મનમાં. તે ખાસ ધ્યાન રાખવાનું છે, જે પણ કિચનમાં કામ કરતા હોય એમના માટે તો ખાસ, અને જે ખાનાર છે એમના માટે પણ એ સેમ લાગુ પડે છે. એવા ભાવો નહીં આવવા જોઈએ કે વાહ કેટલું સરસ શાક બનાવ્યું છે, કેવા એક એક પીસ એક સરખા સમારેલા છે, એના ટુકડાઓ કેવા સરસ કરેલા છે, કેવું સરસ ગાર્નિશિંગ કરેલું છે. જે જે આહાર બનાવનાર વ્યક્તિ છે એમને પણ ગાર્નિશિંગ નહીં કરવું જોઈએ. ગાર્નિશિંગ કરીને પછી શું થાય, હજી વધારે આસક્તિના ભાવો આવે, અનુમોદનાના ભાવો આવે. એટલે ગાર્નિશિંગ તો બિલકુલ નહીં કરવી જોઈએ. જે પણ ટીવીમાં બતાડે છે એ બધું આપણને બ્લાઇન્ડલી ફોલો નહીં કરવાનું, એ બધું ખોટું બધું શીખવાડે છે. આપણાથી ગાર્નિશિંગ નહીં કરાય. ગાર્નિશિંગ કરીને પ્લેટ સજાવીને મૂકશું તો શું થશે, અનુમોદનાના ભાવો આવી જાય ને મોઢામાં, પછી શું બની જાય, સલાઈવા વધારે બની જાય. એટલે એ જોઈને વધારે આપણામાં આસક્તિ ભાવ આવી જાય, આપણા જે સેન્સીસ છે એ વધારે એ કામ કરવા લાગે. પુષ્ટ એટલે જે રસનેન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે, એ વધારે ઉત્તેજના પામે છે, બરાબર ને? એટલા માટે આ બધું ગાર્નિશિંગના કાર્યો નહીં કરવા. નોર્મલી જેવી રીતે બનાવવામાં આવે તેવી રીતે બનાવીને મૂકવું જોઈએ, તે ખાસ ધ્યાન રાખવાનું. તો આવા આવા ભાવો નહીં ચાલવા જોઈએ. તો ભાવો હવે કેવા ચાલવા જોઈએ, તો આવા પ્રાયશ્ચિતવાળા, જીવરક્ષાના, કરુણાના, મૈત્રીભાવના, આવા પ્રકારના જીવો પ્રત્યે આવા ભાવો ચાલવા જોઈએ. એટલે આખા ઘર માટે આપણને ખાવાનું બનાવવાનું હોય, છતાં પણ આપણને આવા ભાવો જો આપણામાં ચાલતા હોય, જીવરક્ષાના કે પ્રાયશ્ચિતવાળા ભાવો અને જીવો પ્રત્યે કરુણા કે મૈત્રીના ભાવો, તો પછી ઘણું જ પાપ ઓછું પાપ લાગે છે, બહુ જ ઓછું પાપ લાગે છે. માટે આ ઘરના કામ કરતા પૂર્વે આપણને કેવા ભાવો કરવાના હોય એવું ક્વેશ્ચન આવેલું હતું, પણ અહીંયા આપણને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ભાવો જે છે ને, કરુણાને, પ્રાયશ્ચિતને, જીવરક્ષાના ભાવો, તે ખાવાનું બનાવવાની શરૂઆત કરી લીધા બાદ આપણને, એટલે આજે સમારવાનું ને ખાવાનું આપણે બનાવવાનું સ્ટાર્ટ કર્યું એનાથી પહેલાં જ નથી કરવાના, પણ આ આખી ક્રિયા કરતી વખતે આખો ફૂલ ટાઈમ આપણને આવા ભાવો કરવાના છે, તે ધ્યાન રાખવાનું છે. આજે જીવરક્ષાના ભાવો શું થાય, નહીં તો આપણે માત્ર સ્ટાર્ટિંગમાં કરીએ જીવરક્ષાના ભાવો આપણે ભાવી દીધા, કંઈક આપણે બે સેન્ટેન્સો આપણે વિચારી લીધા જીવો માટે, જીવરક્ષાના ભાવો કરી લીધા, અને પછી આપણે સમારવાનું ને બધું સ્ટાર્ટ કરી દીધું, તો પછી આ ભાવો ચાલ્યા જાય, પછી આપણું મન ત્યાં આવી જાય કે હવે હું આ શાક છે કે આ જે ખાવાનું બનાવું છું આઈટમો, તો વધારે હવે ટેસ્ટી કેવી રીતે બનાવું, એવા જ ભાવો આવે ને. પછી સ્ટાર્ટિંગમાં ભાવો કરી લઈએ આપણે, આ કરુણાના ભાવો કરી લઈએ, પછી શું થાય, જ્યારે આ ક્રિયા, આ રસોઈ બનાવવાની ક્રિયા સ્ટાર્ટ કરીએ, તો પછી આવી જાય ને કે હવે હું વધારે ટેસ્ટી કેવી રીતે બનાવું કે બધાને ગમે અને મારી અનુમોદના થાય, બધા બાળકો ખુશ થઈ જાય, જે પણ શ્રાવકો છે એ લોકો પણ અનુમોદના કરે. એટલે આવા આવા ભાવો પછી આવી જાય કે હું બહુ બેસ્ટ કેવી રીતે બનાવું. તો એટલે મેઈન અહીંયા શું છે કે આવા ભાવો પછી કરુણાના ભાવ, જીવરક્ષાના ભાવ ચાલ્યા જાય, અને આવા બધા ભાવો આવી જાય કે વધારે હું ટેસ્ટી કેવી રીતે બનાવું, તો પછી પહેલાં કરેલા જે ભાવ હતા જીવરક્ષાનો, તો તેનું પછી કંઈ મિનિંગ રહેતું જ નથી ને. સ્ટાર્ટિંગમાં આપણે કર્યું તે ઠીક છે, પણ મેઇન શું કરવાનું છે, જ્યારે આ હિંસાની ક્રિયા ચાલતી હોય છે ને આપણી રસોઈમાં બનાવતી ટાઈમ, તો એ મેઇન હિંસાની ક્રિયા ચાલતી હોય તો એ વખતે ખાસ આ જીવરક્ષાના ભાવ ત્યારે એ ચાલવા જોઈએ, તે મેઇન છે. એટલે સંપૂર્ણ ટાઈમ, આખી ક્રિયા કરતા ટાઈમ, આખી ટાઈમ આપણા આ ભાવો ચાલતા રહેવા જોઈએ. અને આ ભાવો પણ કેવી રીતે કરવા તે હવે ખાસ ધ્યાન રાખજો. હવે ભાવો પણ કેવી રીતે કેવા ચાલવા જોઈએ અને શું કરવા જોઈએ, આપણને વિચારવાનું કે આ દુખતા જે આપણા આ જે દુખતો હૃદય છે, એ દુખતો હૃદય હોવું જોઈએ, અને પ્રાયશ્ચિતના ભાવો ચાલવા જોઈએ, અને સાથે સાથે વિચારવાનું કે મને આ વનસ્પતિકા જીવોની હિંસા કરવી પડે છે,
મને આ મળેલા જે મળેલું જે શરીર છે એને ટકાવવા માટે માટે મારી એક જ ઈચ્છા છે કે હું ક્યારે આ પાપમય જે સંસાર છે, આ પાપમય સંસાર છે હું એને ત્યાગીને ક્યારે હું છ કાય જીવોનું રક્ષક એવું શ્રમણ હું ક્યારે બની શકું, અને આ જે દ્રવ્યો છે એટલે આ જે વનસ્પતિ કાય જીવો છે એમને વાપરીને જે પ્રાપ્ત થયેલી જે શક્તિ છે એની ઉત્તમ આરાધના કરીને હું અશરીરી ક્યારે બની જાઉં, જલ્દીથી જલ્દી ક્યારે હું બની શકીશ, અશરીરી એટલે કે સિદ્ધ પદ હું ક્યારે પામીશ, અને અનંત અને સાદી અનંત કાળ સુધી આ 14 રાજલોકના બધા જ જીવોને હું અભયદાન આપી શકું, તો એવા પ્રકારના ભાવો આપણને સતત કરવા જોઈએ, સતત ચાલવા જોઈએ, માત્ર સ્ટાર્ટિંગમાં નહીં આખી વાર, અને સાથે સાથે પ્રાયશ્ચિતના ભાવો પણ ચાલવા જોઈએ કે મિચ્છામી ડુકડમ એમને કહેતા રહેવું જોઈએ આ જીવોને કે આપણે એમનો સંહાર કરી રહ્યા છીએ, એમને શારીરિક વેદના આપી રહ્યા છીએ, એટલા માટે એમને સતત મિચ્છામી ડુકડમ મિચ્છામી ડુકડમ મિચ્છામી ડુકડમ કહેતા રહેવાનું, એમને સમારતી વખતે, છાલ કાઢતી વખતે, આ ટુકડા સ્લાઇસીસ કરતી વખતે, ગ્રાઇન્ડ કરતી વખતે કન્ટિન્યુઅસલી મિચ્છામી ડુકડમ કહેતા રહેવાનું. પછી નવકાર મહામંત્રનું સ્મરણ પણ કરી શકાય છે, એ પણ કન્ટિન્યુઅસલી કરતા રહેવાનું. આપણે જીવોને પીડા આપી રહ્યા છીએ ને, તો એના માટે આપણે નવકાર મહામંત્રનું સ્મરણ કરીએ. મંત્રમાં પણ આવી શક્તિ છે કે શું થાય, એ જીવોને થોડુંક તો શાતાની પ્રાપ્ત થાય ને, ભલે એમના પાસે કાનો નથી સાંભળવા માટે, આત્મા તો છે ને, આત્મા સુધી આપણા જે ભાવ શુભ ભાવના પરિણામો છે, આપણા જે મંત્ર છે, મંત્રમાં આવી શક્તિ છે નવકાર મહામંત્રમાં, કે એમના જે મંત્રો છે તો તે એ સ્પર્શી શકે છે એમના આત્માને. એટલે આવી રીતે નવકાર મહામંત્રનું સ્મરણ કરવાનું, મનથી કરવાનું, અથવા તો ભાષ્ય જાપ કરી શકાય, એવી રીતે ચાલતો રહેવું જોઈએ. અને આવી રીતે વિચારવા જેવું વિચારવાનું સમારતી વખતે, એ બધું કરતી વખતે કે આપ જીવો જે પણ વનસ્પતિકા જીવોને કહેવાનું કે આપ જીવોનું આત્મા કેવું છે, તે પણ મારા આત્મા જેવું જ છે, કાંઈ જુદું નથી, આપ પણ મારા જેવા જ છો, આપ પણ અનંત ગુણોના ભંડાર છો, છતાં પણ મને આપની વિરાધના કરવી પડે છે, આપ પણ સિદ્ધ આત્મા બનવાને આપ પણ લાયક છો, કારણ કે આપણું આત્મા તે કંઈ જુદો નથી, મારા આત્મા જેવું જ છે, અનંત ગુણોનું ભંડાર છે, છતાં પણ મને આપની વિરાધના કરવી પડે છે, મારા કર્મોથી મળેલા મને આ જે શરીર છે ને એને ટકાવવા માટે મને આ કરવું પડે છે, ના છૂટકે કરવું પડે છે, તો એના માટે ખૂબ ખૂબ મિચ્છામી દુકડમ આવી રીતે સતત કહેતા રહેવાનું, આવા પ્રાયશ્ચિતના ભાવો કરતા રહેવાનું એમને. આવી રીતે દુખતા હૃદયથી આપણે જો આ બધું કરશું ને તો ઘણું ઓછા માત્રામાં પાપ કર્મોનું બંધ થશે, અને આપણામાં જે જીવ દયા કરુણાના ભાવ મૈત્રી ભાવ એ બધું એ વૃદ્ધિ પામશે. તો એવી રીતે કરવાનું. પછી એવી રીતે પણ કહી શકાય છે, સર્વથા સૌ સુખી થાઓ, પાપના કોઈ આચરો, રાગ દ્વેષથી મુક્ત થઈને મુક્તિ સુખને સહુ વરો. આવી રીતે મૈત્રી ભાવના ભાવો આપણને કરતા રહેવાનું, બરાબર. એટલે આવા ટાઈપના જે વૈરાગ્યથી વાસિત ભાવો, પ્રાયશ્ચિતના ભાવો, આ બધા ચાલતા રહેવું જોઈએ સંપૂર્ણ દિવસ, એ માત્ર ખાવાનું બનાવતી વખતે નહીં, બટ આપણે જ્યારે સ્નાન કરીએ, સ્નાન કરતી વખતે પણ જીવોની હિંસા થાય છે, કિચનના એટલે જે વોશિંગ ડિશિસ કરીએ, ક્લોથ્સનું વોશિંગ કરીએ, જે પણ કંઈ કરીએ, તો ત્યારે આ સતત આપણને આવા ભાવો હવેથી કરવાનું ચાલુ કરવાનું છે. ખાસ કરીને જ્યારે સમારીએ, બાફીએ, રાંધીએ વનસ્પતિઓને, અગ્નિકાય જીવોની ઉત્પત્તિ કરીએ, લાઇટો ચાલુ બંધ કરીએ, બટન સ્વિચિસ, એવરી ટાઈમ આપણને આ ભાવો કરવાના છે. અહીંયા ક્વેશ્ચન છે કે વાઇલ કુકિંગ કિચન કે કામ કે ડ્યુરિંગ વોશિંગ વેસલ ક્લોથ્સ કે ટાઈમ નવકાર મંત્ર મનમાં બોલ સકતે હૈ, આઈ મીન નોટ લાઉડલી. હા, તો મનમાં તો બોલી જ શકાય છે, નવકાર મહામંત્ર 24 કલાક આપણે મનમાં એનું રટણ કરી શકીએ છીએ, તો તે કરી શકાય છે. આપણે જ્યારે કપડાં પણ ધોતા હોઈએ, વેસલ પણ સાફ કરતા હોઈએ, ત્યારે આપણે અશુચિ વાળી સાથે આપણે સંપર્ક હોય, તો ત્યારે આપણે મનમાં તો ત્યારે લાઉડલી નહીં બોલીએ, પણ આપણે મનમાં સતત એનું રટણ ચાલુ હોય તો તે ચાલે અને કરવું જ જોઈએ. તો હવે અહીંયા બીજું હજી એક ક્વેશ્ચન છે કે વેન વી આર મેકિંગ ફૂડ
ફોર મહારાજ સાહેબ જેમણે તપશ્ચર્યા હોય તો ફોર દેર પારણા કેન વી મેક ભાવ ઓફ મેકિંગ ગુડ ટેસ્ટી ફૂડ ફોર ધેમ? નહીં તો આ બિલકુલ આપણને નથી કરવાનું. સૌથી પહેલાં તો આપણને એમના માટે રસોઈ બનાવવાની નથી, આપણને શું કરવાનું છે? એમના માટે આપણે ઉદ્દેશીને રસોઈ બનાવીને એમના માટે આપણે ભલે એમની તપસ્યા હોય, ભલે એમની તપસ્યા હોય, છતાં પણ આપણામાં ભાવ એવા ના હોવા જોઈએ કે એમના માટે આપણે બનાવી રહ્યા છીએ. આપણને શું કરવું જોઈએ? આપણે પોતાના માટે, ફેમિલી મેમ્બર્સ માટે બનાવવું જોઈએ. એમના માટે ઉદ્દેશીને બનાવશું તો પછી આધા કર્મીનો દોષ એમને લાગશે, બરાબર? એમને લાગશે આધાર કર્મીનો દોષ, અને પછી આપણને પણ દોષ લાગશે, કારણ કે આપણે દૂષિત આપણે આહાર એમને વહોરાવી રહ્યા છીએ. એટલા માટે ખાસ એ ધ્યાન રાખવાનું કે એમના માટે ઉદ્દેશીને કાંઈ નહીં બનાવવાનું. અને ગુડ ને ટેસ્ટી ફૂડ પણ એવા ભાવો તો બિલકુલ નહીં લાવવાના, નોર્મલ જે હોય એવી રીતે બનાવવાનું. અને જે પણ ઉત્કૃષ્ટ દ્રવ્ય હોય, ભાવ એવા હોય તો ચાલે કે ઉત્કૃષ્ટ દ્રવ્ય હું વાપરીને હું બનાવું, ભોજન બનાવું, એવા ભાવ હોય. અને ઉત્કૃષ્ટ દ્રવ્યો જે પડે, જે હોય ઘરમાં, તો એ વહોરાવવાના ભાવ તે હોવા જોઈએ, પણ ગુડ ટેસ્ટી ફૂડ એવા નહીં, કારણ કે તે શું કરે, આસક્તિ વધારનારા બને. અને મેઇન તો જે રસોઈ બનાવનાર હોય ને વ્યક્તિ, એમના જેવા ભાવો હોય ને, જેવા ભાવોથી એ બનાવે ને, તો એ બધા ભાવો એ ટ્રાન્સફર થાય. જે વાપરનાર વ્યક્તિ હોય ને એમનામાં પણ એમના એ સેમ આહાર વાપરતા ટાઈમ એમ જે બનાવનારના જેવા ભાવો હોય ને, તો એ વાપરનારમાં એવા ભાવો ટ્રાન્સફર થાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે આ પોઈન્ટ. એટલા માટે બનાવનારના ભાવ કેવા હોવા જોઈએ? નવકાર મહામંત્રનું રટણ સાથેવાળા હોવા જોઈએ. પ્રાયશ્ચિત, જીવરક્ષા, કરુણા, મૈત્રીવાળા ભાવ, એવા ભાવ ચાલવા જોઈએ. તો ખાનાર જે પણ હોય, ગુરુ ભગવંતો હોય, તો એમના પણ ભાવો બગડે નહીં. પછી એમના પણ ભાવો એ ભોજન વાપરતા ટાઈમ એમનામાં પણ શુભ ભાવો પ્રગટ થાય, એવું કરવું જોઈએ ક્યારે પણ. એ ખાસ ધ્યાન રાખવાનું. અને આ જ એક મેઇન રીઝન છે કે આપણે હોટેલનું ખાવાનું ત્યાગવું જોઈએ. હોટેલનું ને જે લગ્નના જે જમણ હોય છે, તો એ બધું અનેક રીઝન્સ છે, પણ આ પણ એક રીઝન છે કે આપણે એ જે બહારના જે હોટેલ લારીને લગ્નના જમણો છે એનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે એ લોકો કેવા કેવા ભાવોથી બનાવતા હોય છે ખાવાનું, કોણ બનાવે છે, કેવા હાથે બનાવે છે, કઈ વ્યક્તિ બનાવે છે, એવા દૂષિત ભાવોથી બનાવે છે અને શું નાખે છે, એટલે ઘણા બધા રીઝન્સ છે. જેવા ભાવ હશે બનાવનાર વ્યક્તિમાં, તો વાપરનારાના પણ ભાવો દૂષિત થઈ જાય છે પછી. એટલા માટે આપણને એ ધ્યાન રાખવાનું. અને આપણને ભલે ખ્યાલ હોય કે ગુરુ ભગવાનનું તપશ્ચર્યા ચાલે છે, તો એમના એના અનુરૂપે એમના માટે નહીં બનાવવાનું, પણ ઉત્કૃષ્ટ એવા દ્રવ્યો બનાવવાના, બસ તે ધ્યાન રાખવાનું. અને ઉત્કૃષ્ટ ભાવોથી ઉત્કૃષ્ટ દ્રવ્યો બનાવવાના પોતાના ફેમિલી મેમ્બર માટે. અને સુપાત્ર દાનના ભાવો રાખવા જોઈએ કે મને મળે લાભ, મને લાભ મળે, એવા એવા ભાવો હોવા જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે ગાર્નિશિંગ મીન્સ ડેકોરેટિંગ ધ પ્લેટ, એટલે ફૂડ ને ડેકોરેશન, એટલે આખો ખાવાનું બનાવી લઈએ, પછી ઉપરથી કંઈક કંઈક સ્લાઇસીસ કરીને લીંબુ રાખે, અથવા તો કોથમીર, સચિત કોથમીરને ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરે, અથવા તો ચટણીઓથી, એટલે કંઈક કંઈક, અથવા તો પનીરને આવી રીતે ગ્રેટ કરીને ઉપરથી મૂકે, એટલે એ જે ગાર્નિશિંગ હોય બહુ સરસ, એટલે દેખાય, અટ્રેક્ટિવ લાગે, મન થાય એ ખાવાનું, જે ફૂડના આઇટમ્સ છે તો તેને ગાર્નિશિંગ કહેવાય છે. તો આપણાથી તો નહીં કરાય બિલકુલ પણ, તે ધ્યાન રાખવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે વી આર નોટ ઈટિંગ બટ વી બાય એન્ડ પ્રિપેર, ધેન હાઉ ટુ કીપ છૂટ? તો આપણને જો જેટલું પણ આપણે ખરીદી કરશું ને, તો એ બધું ખરીદી જેટલું પણ કિલો એના હિસાબે કરશું. સમજો કે આપણને આજે બહાર જઈને આટલા કિલોની ખરીદી કરવી પડશે, તો એટલે એક અંદાજથી આપણને એ પહેલા જ સવારમાં નિયમ લઈ લેવાનું કે 10 કિલો, કે આપણને પોતાના ઘરમાં કેટલું આવતું હોય એ ખ્યાલ હોય ને, કે મોટી ફેમિલી હોય, નાની ફેમિલી હોય, તો એટલે હું સ્પેસિફિકલી નહીં કહી શકું. એટલે એવી રીતે જેટલા ફેમિલી મેમ્બર્સના ઉપર ડિપેન્ડન્ટ છે કેટલા છે, એના ઉપર કેટલું શાકભાજી આવે છે, તો એવી રીતે આપણને કિલોના હિસાબે આવી રીતે આપણને નિયમ લઈ લેવાનો. અને જેટલું પણ આપણે ખરીદીએ અને એટલું જ આપણે આજે બનાવી દીધું, તો તે એક્સ્ટ્રા એડ નહીં કરવાનું. જેટલું આપણે ખરીદ્યું તે તો આવશે જ, પણ એમાંથી જ આપણે જો બનાવ્યું તો પછી એક્સ્ટ્રા એડ નહીં કરવાનું, તે ધ્યાન રાખવાનું. પણ જે ખરીદ્યું અને બીજું કંઈક
એ નહીં વાપર્યું, પણ બીજું કંઈક આપણે વાપર્યું ને, સમાર્યું ને બધું એનાથી બનાવીને ખાવાનું, તો તે એડ કરવાનું, બસ તે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો અહીંયા આપણે શું જોયું કે વનસ્પતિ કાયના જે આપણે આપણે જેટલી પણ ભોગ કરીએ એટલે કે વપરાશ કરીએ કે ખરીદી કરીએ, તો ત્યારે એમના નામ પ્રમાણ કે વજનના હિસાબે આપણને નિયમ ધારવાનું છે, અને એમાં સચિત અને અચિત બંને પ્રકારનું આપણને ગણવાનું છે. અને બીજું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે શું કહ્યું કે સચિત અને અચિત બંને વસ્તુઓ આવશે ને એમાં વનસ્પતિ કાયના અપોઇન્ટમાં, તો એનો મિનિંગ શું થાય છે કે એમાં આ પણ આવશે. હા, એમાં જે અચિત કરેલા જે પીસેલા મસાલા હોય ને, તો તે પણ મસાલા પણ આવશે, જે જેટલા પણ મસાલા આપણે લેશું. પછી ધાન્ય પણ આપણે સચિત ધાન્ય છે તો તે પણ આપણે કેટલું લેશું તે પણ ગણવું. અહીંયા ખાલી ફ્રૂટ્સ વેજીટેબલ્સ નથી, વનસ્પતિ કાયના બધા રૂપો આવશે, તે ખાસ ધ્યાન રાખજો. એટલે તેમની પણ ખરીદીનું કાઉન્ટિંગ કરવું પડશે, મસાલાઓ હોય, ધાન્ય હોય, કઠોળ કે કાંઈ પણ હોય, એ બધું આપણને કાઉન્ટિંગ રાખવાની છે અહીંયા. તો આવી રીતે આપણે જોયું આ વનસ્પતિ કાયનો નિયમ. હવે આવશે ત્રસ્કાય. હા, એનું પણ આપણે ગઈકાલે લીધું હતું. તો ત્રસ્કાયમાં કોણ આવશે? એક તો પહેલાં જે પણ ઘરમાં ડ્રાઈવર, નોકર કે બાઈ જે હોય, તો એમની સંખ્યા ધારવાની, એનાથી વધારેને હું વધારેના જીવોથી હું કામ નહીં કરાવીશ પોતાનું. તો તે એવી રીતે મેઇન તો શું કરવાનું, પોતાના કામો પોતે જ કરવા, પણ જો ન છૂટકે એવું હોય તો પછી કરાવી શકાય છે. પણ ધ્યાન રાખવાનું એવું નથી કે જે હવે મારા ઘરે બાઈ આવે છે તો જે પણ એમને હું બધું કામ આપી દઉં, આ બધા પાપવાળા, તો બધું એમને જ પાપ લાગશે, મને કાંઈ પાપ લાગવાનું જ નથી, તો એટલે મને કાંઈ પાપ લાગશે નહીં, એવું કાંઈ નથી. આપણા માટે તે કરે છે, આપણે એમને પૈસા આપીને કરાવીએ છીએ આપણા માટે કામ, તો એટલે એ બધું કામ જે કરે છે એ બધું આપણને પાપ લાગવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણને. નહીં તો પછી શું થાય, આપણને એવું લાગે તો પછી સેવકો જ રાખી દઈએ અને પછી એમના પાસેથી જ બધું કરાવીએ, આપણે બેઠા રહીએ, એવું નહીં ચાલે ને. આપણને તે બધું પાપ લાગશે, એ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણા માટે કરે છે, આપણે કરાવીએ છીએ, આપણે એમને પૈસા આપીએ છીએ, એટલે તો એ બધું આપણને સંખ્યા ધારવાની છે એમને. અને બીજું જે બેન્દ્રે તેન્દ્રે ચૌરિન્દ્રે અને પંચિન્દ્ર જીવો, તો એ બધા પણ જીવો ત્રસ્કાયમાં આવી જાય છે, એમને મારવાની બુદ્ધિ તે હું મારીશ નહીં, હણીશ નહીં, એવા પ્રકારનો નિયમ લેવાનું છે, હું ઝરણાનું પાલન કરીશ. અને અહીંયા બીજું, ત્રસ જીવોમાંથી જે પણ દવાઓ બનાવેલી હોય છે એમને, એમનું કતલ કરીને, તો એ પણ આપણને ગણવું પડશે, એ પણ આપણને ધારવું પડે છે. એટલે દવાઓની સંખ્યા, જે પણ નોનવેજ દવા હોય એ તો જરા પણ બિલકુલ વાપરવી ન જોઈએ. પણ જો એવા પ્રોબ્લેમ હોય કે બીજું કોઈ આપણા પાસે સોલ્યુશન જ ન હોય અને એ વાપરવું જ પડે એવું હોય, લાસ્ટ સોલ્યુશન હોય, તો પછી જે વાપરતા હોય તો એમને પછી અહીંયા સંખ્યા નક્કી કરી લેવાની કે એનાથી વધારે તો હું વાપરીશ નહીં, એવી રીતે અહીંયા આપણને ધારી લેવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે ગાડીનું પેટ્રોલ પણ પાછું તેવું કાંઈમાં ધારવાનું, તો ગાડીનું પેટ્રોલ હોય તો તે શું છે? પૃથ્વી કાયના જીવો છે, માટે માત્ર પૃથ્વી કાયમાં એ આવશે, ગાડીનું જે પેટ્રોલ છે, તો તે ધ્યાન રાખવાનું. પછી એક સજેશન આવ્યું હતું વાયુ કાયના નિયમ માટે, તો વાયુ કાયના નિયમમાં આવેલું હતું કે ચાલણી પણ, જે ચાલણી હોય ને, તો તેને પણ ધારવું પડે વાયુ કાયના નિયમમાં, તો તે રાઈટ છે, એ પણ આપણે એડ કરી લઈએ. હવે જે પણ અહીંયા આપણે એડ કર્યું છે સ્ટ્રેનર કરીને, એટલે જે પણ અલગ અલગ ચાલણીઓ હોય ને, ઘરણીઓ ચાલણીઓ, તો તેને પણ અહીંયા એ ધારવું પડે વાયુકાયના નિયમમાં એમની સંખ્યા, કારણ કે એમના ઉપયોગ કરવાથી શું થાય છે, વાયુકાય જીવોની પણ હિંસા થાય છે, માટે એ પણ એડ કરી લેજો. ઓકે, હવે બીજું એક ક્વેશ્ચન છે કે મોર્નિંગમાં મિલ્ક આપણા ઘરે આવે છે તેને પણ ગાળવાનું, તો હા, આપણે જે પણ જે પાણી ગાળીએ છીએ ને, પાણી આપણે ગાળવું પડે છે, તેવી જ રીતે દૂધ છે, અહીંયા જે પણ લિક્વિડ પદાર્થો છે ને, દૂધને પણ આપણને ગાળવું પડે. આપણે દેરાસરમાં જોયું હશે ને કે દૂધને પણ એ લોકો દૂધમાં પણ સોરી અભિષેક કરવાનું હોય ને પ્રભુનું, એનાથી પહેલાં જે આવેલું દૂધ હોય તો એને પણ એ લોકો ગાળતા હોય છે, એ જોયું હશે ને. તો એવી જ રીતે દૂધને પણ ગાળવું જરૂરી છે. આપણા શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે, પાણીને ગાળવું, દૂધને પણ ગાળવું, તેલને પણ ગાળવું, ઘીને પણ ગાળવું જોઈએ, પછી લોટને પણ આપણને ચાળવું જોઈએ,
એટલે આ બધું ચાળીને ગાળીને પછી જ આપણાથી વપરાય એ બધી વસ્તુઓ. એ ખાસ અહીંયા એક નવું પોઈન્ટ છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણને. જેટલી વખત પણ આપણે લોટનો વપરાશ કરશું ને, તો એનાથી પહેલાં આપણને એને ચાળવું જરૂરી છે. ચાળ્યા બાદ જ એનો વપરાશ કરવાનો. કોઈ ત્રસજીવો આવી જાય તો શું થાય? નાનકડા સૂક્ષ્મ ત્રસજીવો આપણને દેખાય ને એવા પણ હોય તો એ બધા, એમની રક્ષા થઈ શકે છે. એના માટે આપણને આ ચાળવું જરૂરી છે, દૂધને પણ ચાળવું જરૂરી છે એના માટે. એ જ કારણથી તે ધ્યાન રાખવાનું છે. પછી ક્વેશ્ચન છે કે ઘરને સાફ રાખ્યા પછી પણ જો ઘરમાં જીવોત્પત્તિ થઈ જાય તો શું કરવું? તો આપણને તો એ બરાબર છે, રોજે રોજ આપણી સફાઈ ચાલતી હોય, છતાં પણ જો થઈ જાય તો પછી અહિંસક ઉપચારો હોય તો તે કરવાના, કે જેનાથી જીવોત્પત્તિ વધી ના જાય, અને જીવો હોય તો તે ચાલ્યા જાય, અથવા તો એમને કલેક્ટ કરીને, જે એકદમ કોમળતાથી કલેક્ટ કરીને એક સુરક્ષિત સ્થાને ત્યાં એમને સ્થાપિત કરી દેવાના જીવોને. એવી રીતે પણ કરી શકાય, જેમ કે ઉંદર છે એવી રીતે. એટલે એ પણ એમના આહાર સહિત એ વાપરી શકે ને એવા આહાર સહિત એમને ત્યાં સ્થાપિત કરી દેવાનું, જ્યાં કોઈ પણ બીજો જીવ આવીને એને ખાઈ નહીં જાય, એનું શિકાર નહીં કરી દે, અથવા તો એ ભૂખ્યો નહીં રહી જાય. એવી રીતે પોતાના જે આહાર છે, એવી રીતે છાયણાવાળી જે જગ્યા હોય, નિર્જીવ જગ્યા, એના માટે સુરક્ષિત સ્થાન હોય એ ત્યાં રાખી શકાય, એ રીતે કરવાનું. અને મેઇન તો આપણે શું કરવાનું, ઝાડું પણ આપણે લગાડીએ તો તે ખૂબ ઝીણાપૂર્વક લગાડવાનું, એના બાદ પોતું પણ ફેરવીએ ને તો પોતું પણ એમાં કેરોસીન થોડું નાખીએ ને તો એનાથી જીવોત્પત્તિ બહુ થતી નથી. તો એવી રીતે કરી શકાય છે, એનાથી સ્વચ્છતા પણ રહે છે. પછી એક રિક્વેસ્ટ આવેલી હતી કે રેવતી શ્રાવિકાનો દૃષ્ટાંત શોર્ટમાં બતાવો. તો રેવતી શ્રાવિકા જે હતા, તેઓ ગૃહસ્થ અવસ્થામાં જ રહેલા હતા ને, તો એમને પણ આપણી જેમ જ ઘરના કાર્યો તો કરવા જ પડતા હતા ને, કર્તવ્ય હોય તો. એટલે જે પણ શ્રાવિકાઓનું કર્તવ્ય હોય તો તે બધા કરવા પડે આપણને. પણ માત્ર કાર્યો તો આપણે કરીએ, પણ ભાવો કેવા ભાવના એ આપણા હાથમાં છે. તો એવા પ્રકારના એ શુભ ભાવમાં જ રહેતા હતા. સિંહ મુનિને શું થયું, એકવાર સિંહ મુનિને કોળા પાક વહોરાવ્યા એમણે, તો ત્યારે વહોરાવતા ટાઈમ, એ પણ આપણા મહાવીર સ્વામી ભગવંત માટે હતું, તો સિંહ મુનિને આવી રીતે કોળા પાક જે વહોરાવ્યો, અને એ પણ કોળા પાક કયો હતો? દૂષિત ન હતો, આધા કર્મી ન હતો, જે ઘોડાઓ માટે બનાવેલું હતું તો તે વોરાવ્યું. ખાસ મહાવીર સ્વામી ભગવંત માટે હતું તે નહીં વોરાવ્યું, એટલે એમને ઉદ્દેશીને બનાવેલું ન હતું. તો એવી રીતે સિંહ મુનિને એવી રીતે એમણે કહ્યું કે, જે સિંહ મુનિને કહ્યું કે આ જે કોળા પાક છે તો તે જે વોરાવવા માટે આપે બનાવ્યું છે તો તે મને નથી ખપે, પણ જે ઘોડાઓ માટે બનાવેલું છે તો તે ચાલશે આવી રીતે. તો એ વોરાવ્યું, અને એ પણ આટલા ઉત્કૃષ્ટ ભાવોથી વોરાવ્યું ને આ રેવતી શ્રાવિકાએ, કે તરત તેમને તીર્થંકર નામ કર્મનું બંધ થઈ ગયું હતું. તીર્થંકર નામ કર્મ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો કહેવાય ને, તો એવી ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ છે, તો એનું બંધ થઈ ગયું હતું. એટલે મેઇન પોઈન્ટ આપણને એ કહેવાનું છે કે ગૃહસ્થો હોય, શ્રાવક કે હોય કે શ્રાવિકા હોય, તો તેઓ પણ પોતાના શુભ ભાવોના એના પાવરથી, એના કારણે તેઓ આગળ વધી શકે છે મોક્ષની તરફ. એટલે સાંસારિક કાર્યો કરતા કરતા પણ આપણે એવી રીતે કરી શકીએ. એટલે મેઇન આપણા ભાવો ઉપર, એટલે શુભ ભાવો ચાલતા રહેવા જોઈએ, તે મેઇન પોઈન્ટ છે અહીંયા. પછી હજી એક આપણે એક પોઈન્ટ એડ કરશું પૃથ્વીકાયના પોઈન્ટમાં, પૃથ્વીકાયના નિયમમાં. જે સાબુ હોય અને સોડા, તો તેનું પણ આપણને અહીંયા એ પણ આપણને ધ્યાન, એનું પણ સંખ્યા આપણને નક્કી કરવાની છે. પૃથ્વીકાયના નિયમમાં એ પણ એડ કરી લેજો. જે સાબુ હોય અને સોડા હોય તો તે પણ પૃથ્વીકાયના જીવોથી એ બનાવવામાં આવે છે. માટે કેટલી સાબુઓનો વપરાશ કરીએ છીએ એનું પણ અહીંયા કાઉન્ટ કરી લેવાનું, અથવા તો ખરીદીએ તે, અને સોડા તો એ પણ એડ કરી લેજો. એ ક્વેશ્ચન છે કે ઘરમાં પડેલા ધાન્ય મસાલા હોય તો એનું કેવી રીતે લેવાનું? તો જે ઘરમાં પડેલા હોય તો તે તો સંગ્રહનું હોય, તો એ પાંચમા પરિમાણ વ્રતમાં તો આપણે લઈ જ રહ્યા છીએ કે આટલા કિલોથી વધારેનો સંગ્રહ હું કરીશ નહીં. એ તો આપણે પાંચમા પરિગ્રહ વિરમણ વ્રતમાં આપણે લેવા, પરિગ્રહ પરિમાણ વ્રત છે એમાં આપણે લેવાનું છે. પણ હજી આપણને સંક્ષેપ કરવાનો છે. તો
આપણે જ્યારે ખરીદી કર્યો તો ત્યારે આપણે આ વનસ્પતિ કાયના નિયમમાં આપણને લઈ લેવાનો. તો એમાં જ આવશે કિલોના હિસાબે વનસ્પતિ કાયના નિયમમાં. અને મસાલાઓ પણ છે તો એ પણ આપણે ખરીદી કરીએ તો ત્યારે જે પણ આવી જાય છે કિલોના હિસાબે, જે આપણે આખી સંખ્યા નક્કી કરીને વનસ્પતિની, તો એ પણ કિલોના હિસાબે આપણે કરીએ તો એની અંદર જ ઇન્ક્લુડ થઈ જાય છે. અને ખરીદી તો કરી લીધી, પણ જે દિવસે આપણે હવે વાપરશું, વપરાશ કરશું, તો તે પણ હવે એનું એડિશન થઈ જશે. એટલે ગઈકાલે આપણે પહેલાંથી પડેલા છે, પહેલાં જ આપણે ખરીદી કરી દીધા છે, પણ હવે આજે આપણે એ ધાન્ય વપરાશ કરશું, ધાન્ય કે મસાલાઓનું, તો તે પણ આપણે જે આજના માટે જે આપણે કહ્યું ને કે વજનના હિસાબે આપણે નક્કી કરવાનું છે, તો તે અહીંયા આવી જશે. એ બધાનું પ્રમાણ જે છે તો તે અહીંયા આપણને નક્કી કરી લેવાનું. પછી અહીંયા એક ક્વેશ્ચન છે કે ત્રસ્કાયમાં ઓટો ડ્રાઈવર પણ કાઉન્ટ કરાય? તો અહીંયા એ પણ આવી શકે છે, કારણ કે આપણે એમને પૈસા આપીને આપણું જે કામ છે એ કરાવીએ છીએ અહીંયાથી ત્યાં પહોંચાડવાનું. અથવા તો આપણે ઓલા કે યુબર આપણે હાયર કરીએ, ઓલા કે યુબર, તો એમાં પણ આપણે હાયર કરીએ છીએ એક ડ્રાઈવરને થોડાક ટાઈમ માટે, પણ શોર્ટ ટાઈમ માટે પણ આપણા માટે એ સેવક બની જાય છે કે અહીંયાથી ત્યાં આપણને એ કરશે આપણું કામ. તો એ બરાબર છે, કરી શકાય છે. જે ઓટો ડ્રાઈવર હોય કે અહીંયા જે ઓલા ઉબર વાળું જે ડ્રાઈવર હોય તે પણ કરી શકાય. કેટલા જણ વોચમેન હોય છે બિલ્ડિંગનું, એનાથી પણ કામ કરાવતા હોય છે ફ્રીમાં. તો એ બધું ખોટું છે, એમ ફ્રીમાં કોઈનાથી કરાય નહીં કામ. અને જો કરાવો તો પછી એ પણ આપણને ગણતરી કરવાની. હા, બીજું આપણે જો ફ્રીમાં ફ્રીથી કામ કરાવીએ ને તો આપણા જો એટલે ઋણ હોય ને તો ઋણ ચઢી જાય. પછી આવતા ભાવમાં આપણને એમનો સેવક બનીને થોડીક વાર માટે પણ આપણને એમના એમનો સેવક બનવું પડે અને આપણને એમનું કામ કરવું પડે એવું હોય છે. એટલે ક્યારે પણ કોઈ પાસેથી આપણને કામ નહીં કરાવવાનું. પોતાનું કામ જેટલું આપણે પોતે કરી શકીએ ને તો તે જ કરવાનું. બીજાથી બીજાને ઓર્ડર આપીને કે બીજા લોકોથી કામ નહીં કરાવવાનું, ઉપકારો લેવાના નહીં. મેઇન તો પોતાનું કામ પોતે કરવાનું જેટલું થાય તેટલું. અહીંયા ક્વેશ્ચન છે કે આર મોહનથાલ એન્ડ ખજૂર પાક કળા વિઘઈ. તો આપણે એ કળા વિઘઈમાં શું આવે છે કે જે આપણે તેલ અથવા તો ઘી નાખીને કે લોટ હોય છે, તો એમાં લોટ આપણે જે ઘી કે ઘીમાં આપણે શેકીએ ને લોટ, તો તે અને પછી તેનાથી જે બનાવીએ મીઠાઈઓ, તો તેને કળા વિઘઈ કહેવાય. એટલે મોહનથાલ હોય છે તો એમાં પણ આપણે આવી રીતે કરીએ છીએ. અને ખજૂર પાક છે તો એમાં પણ આપણે શું કરીએ છીએ, ઘીથી આપણે જ બનાવીએ ને શેકીને, તો એટલા માટે એ પણ કળા વિઘઈમાં આવી જાય છે. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ડબ્બામાં જો લોટ ચાળીને ભરેલો હોય તો એવરીડે તે જ લોટને ચાળીને જ વાપરવાનો. ઓકે, ક્વેશ્ચન રિપીટ કરીએ. ડબ્બામાં જો લોટ ચાળીને ભરેલો હોય તો એવરીડે તે જ લોટને ચાળીને જ વાપરવાનો. હા, તો આપણે જેટલી વખત પણ આ ઉપયોગમાં લાવવાનું છે ને આપણને લોટ રોજે રોજ, તો તેટલી વખત રોજે રોજ આપણને ચાળીને બાદ જ આપણને વાપરવું જરૂરી છે, કમ્પલસરી છે. તો એનાથી રોજ એટલે જરૂરી નથી ને, એકવાર આપણે ચાળી લીધું તો આગળ ક્યારે જીવોત્પત્તિ નહીં થાય. જીવોત્પત્તિ થઈ શકે છે આગળ પણ, ક્યારે આપણી થોડીક પણ આપણે મિસ્ટેક કરીએ કે આપણા થોડાક ભીના હાથથી આપણે કંઈક લીધું લોટ એમ જ લઈ લીધું હાથથી, તો થઈ ગયા ત્યાં જીવોત્પત્તિ થઈ ગઈ પછી. એટલે અથવા તો વાતાવરણને એવા કન્ડિશનો સર્જાયા કે ત્યાં સમૂરછી જીવોની ધનેડાઓની ઉત્પત્તિ થઈ જાય, કે નાના નાના એવા સેમ હોય ને ગડ્ડર કહેવાય, શું કહેવાય, ઈયળ કહેવાય, તો એવી નાનકડા ઈયળોની ઉત્પત્તિ થઈ જાય. તો એટલા માટે રોજે રોજ જ કમ્પલસરી છે. આજે ભલે આપણે જે દિવસે ગ્રાઇન્ડ કરીને રાખ્યું ત્યારે ચાળી નાખ્યું, તો ચાળીને ત્યારે પછી એ અચિત થઈ ગયું બે ઘડીમાં, પણ આપણે જેટલી વખત પણ આપણને રોજે રોજ વાપરવાનું હશે એનાથી પહેલાં ચાળવું કમ્પલસરી છે, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વી આર ઓનલી ટુ એટ હોમ, મી એન્ડ માય હસબન્ડ, ઇન આર કેસ વેસલ્સ ફૂડ ગ્રેન્સ એક્સેટ્રા આર એક્સેટ્રા કા કાઉન્ટિંગ ઓનલી આઈ હેવ ટુ ડૂ એઝ આઈ એમ બાઇંગ એન્ડ કુકિંગ એન્ડ યુઝિંગ વેસલ્સ એક્સેટ્રા ઓર એલ્સ માય હસબન્ડ ઓલ્સો હેવ ટુ ટેક કાઉન્ટ ઇન ફિફ્થ વ્રત. હા, તો પાંચમો પરિગ્રહ પરિમાણ વ્રતની અહીંયા ક્વેશ્ચન છે કે એમને પણ એ લેવું પડે કેમ, કારણ કે એમના મનમાં પણ એવું જોઈએ ને કે આ મારું ઘર છે અને બધા એમાં પડેલા જે સામાનો છે એ આપણા છે, એવું જોઈએ ને.
એમનામાં આવા ત્યાગના ભાવ નહીં હોય કે આ બધું મારી મારા શ્રાવિકાનું જ છે, મારું કંઈ નથી. જો એવા ભાવો કરે કે આ મારું કંઈ નથી તો પછી એ નહીં કાઉન્ટ કરે તો ચાલે, પણ નોર્મલી આપણો આવા જ ભાવો હોય, જે પણ ઘરના વ્યક્તિઓ હોય એમના એવા જ ભાવો હોય ને કે જે ઘરમાં પડેલું છે, સંગ્રહ કરેલું છે, તો તે આપણું જ છે એટલે મારું પણ છે, એવું જ હોય ને. એટલા માટે જે એટલે જે પરિગ્રહના ભાવો રહેલા હોય છે, આસક્તિવાળા ભાવો, મારાપણાના ભાવો રહેલા હોય છે, એટલા માટે જે પણ સંગ્રહ કરીને રાખેલું હોય ને ઘરમાં, આવા જે કોમન વસ્તુઓ છે, વેસલ્સ જેવા, જો એના ઉપર ભાવો હોય ને તો એ લઈ લેવા જોઈએ. પણ જો કપડાં હોય ને, કપડાં કે શ્રાવિકાના કપડાં છે અને શ્રાવકના અલગ કપડાં છે, તો બીજાના તે લેડીઝના કપડાં ઉપર મારાપણાના ભાવ નહીં આવે તો પછી તે નહીં ધારવા. એવી રીતે ધારવાનું એટલે વિચારવાનું કે એના ઉપર આપણો મારાપણાના ભાવો છે કે નહીં, તો એવી રીતે ધારવા જોઈએ. કારણ કે વેસલ્સ કોમન છે, કોઈ પણ આપણે લઈને વાપરી શકીએ ને, તો એ પછી એમને પણ કાઉન્ટ કરવાના, શ્રાવકને પણ. અહીંયા ક્વેશ્ચન છે કે લડ્ડુ ઝાર ઓલસો કળાવી ગઈ, તો આપણે લડ્ડુ બનાવીએ તો એ પણ આપણે ઘી જે છે, ઘીમાં જ આપણે શેકીને આપણે લોટ બનાવીને પછી બનાવીએ છીએ, એટલે એ પણ કળાવી ગઈ કહેવાય છે. એટલે ચૂરમા લાડુ હોય તો તે પણ આવી જાય, કે બેસનના હોય તો તે પણ આવી જાય છે, પછી બુંદી લાડુ હોય તો તે પણ કળાવી ગઈ કહેવાય છે. પછી એક ક્વેશ્ચન છે કે વોટ અબાઉટ રાજગીરા વઘાર, ઇઝ ઇટ ઓલસો કળાવી ગઈ? તો વોટ અબાઉટ રાઈ જીરા વઘાર, ઇઝ ઇટ ઓલસો કળાવી ગઈ? તો આપણે વઘાર એમ વઘાર રૂપે જ નથી વાપરતા ને. આપણે શું કરીએ છીએ, વઘાર આપણે શાક કે દાળ માટે બનાવીએ છીએ ને. એટલે મેઇન આપણી આઈટમ શું છે, આઈટમનું નામ છે શાક કે દાળ કે ઢોકળા, એ મેઇન આઈટમનું નામ છે, અને એના ઉપર આપણે વઘાર કરીએ છીએ. આપણે ડાયરેક્ટલી વઘારને એઝ અ ડિશ નથી વાપરતા, એટલા માટે વઘાર તે કળાવી ગઈ નથી ગણાતું. પણ આપણે એ માત્ર તેલ ગરમ કરીને રાઈ જીરાને આપણે એમાં તળીને આપણે એમાં નાખીએ છીએ, દાળને શાક અને પછી મિક્સ કરીને આપણે વાપરતા હોઈએ છીએ, એટલે દાળ કે શાક છે તો તે કળાવી ગઈ નથી ગણાતી, તે ધ્યાન રાખવાનું. પણ આપણે રેસીપીમાં જો એવું હોય કે આ તેલમાં તેલ છે, તેલમાં આપણે શાક બનાવવા માટે ફ્રાય કરીને બનાવીએ ને, એટલે ઘણું બધું તેલ હોય, પછી એમાં જે કોફતાઓ હોય ને, કોફતાનું રેસીપી હોય કે પનીર ક્રિસ્પી હોય કે આવો કોફતા હોય કે જેમાં આમાં ફ્રાય કરીને આવી રીતે બનાવવું પડતું હોય છે, એટલે રેસીપીના હિસાબે આપણને વિચારવાનું, તો પછી તે કળાવી ગઈ ગણાઈ જાય. જો કોફતાઓ બનાવીએ કે પનીર ક્રિસ્પીમાં આપણને ફ્રાય કરવું પડે તેલ, તો એ પછી એ કળાવી ગઈ ગણાય, એટલે એ ધ્યાન રાખવાનું રેસીપી ઉપર. ઓકે, તો એવી રીતે આપણને શું કરવાનું છે? હા, તો આવી રીતે આપણને એ નિયમો લેવાના છે. તો આ જે 6 કાય જીવો છે એમની રક્ષા માટે આપણને આવા નિયમો લેવા જરૂરી છે. તો આપણે શું જોયા, પૃથ્વી કાય, અપ કાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, આ અને ત્રસ કાય, આ 6 એ 6 નિયમો આપણે જોઈ લીધા. 6 એ 6 નિયમો આપણને જીવોની રક્ષા માટે આપણને લેવાના જરૂરી છે. એટલે 14 નિયમ લઈએ, એની બાદ આપણને આ 6 એ 6 નિયમો આપણને લેવા જરૂરી છે, અને એના બાદ આપણને અસીમ અસી કૃષિ આ 3 પણ નિયમ એ લેવાના હોય છે. તો પહેલું આપણે જોઈએ અસી શું છે. હા, તો અહીંયા અસી, હા, તો એમાં શું આવે છે, હથિયારો હોય ને, વેપન્સ હોય ને, બધા પ્રકારના શસ્ત્રો હોય, વેપન્સ, હથિયારો, એ બધા જ પ્રકારના, અહીંયા તો અમુક જ પ્રકારના અહીંયા બતાડેલા છે, પણ એમાં નાઇફ પણ આવી જાય, સીઝર્સ, નીડલ્સ હોય, નેલ કટર હોય, સ્વોર્ડ હોય, હેમર, મિક્સર ગ્રાઇન્ડર્સ પણ હોય, ડ્રિલિંગ મશીન હોય, ગન હોય, બોમ્બ્સ હોય, એટલે વિવિધ પ્રકારના, આપણને જેમના નામ પણ ખબર ન હોય, તે બધા જ વેપન્સ, શસ્ત્રો, એ બધાનો જ સમાવેશ અહીંયા થઈ જાય છે. તો આપણને અહીંયા શું લેવાનું છે, પચ્ચખણ, અને ખાસ અસીનું શા માટે છે, કારણ કે આ બધા હથિયારો રૂપે છે, અને હથિયારો એટલે કોનું અહીંયા હત્યા કરે, એ જીવોની જ કરે ને. આપણે જો કોઈક જો ઝાડ હોય તો ઝાડને એને એ જે એનું શું હોય, કા જે એક્સ હોય, એક્સથી એ કાપે, એટલે એ એક્સ શું બની ગયું, આ વનસ્પતિ કાય જીવોની હત્યા કરે છે ને, એને શરીરને કાપે છે, છેદન ભેદન કરે છે. અથવા તો મિક્સર ગ્રાઇન્ડર છે, એમાં વેજીટેબલ્સને નાખે અને પછી વેજીટેબલ્સને આખો પીસી નાખે, એટલે એ પણ શું બની ગયું, શસ્ત્રરૂપ બની ગયું ને. તો આ જે બધા છે, નાઇફ ને આ બધી વસ્તુઓ,
એ બધા શું છે, વેપન્સ રૂપે છે. એનાથી બધા જ જીવોની હિંસા થાય છે, જે નાનકડા સૂક્ષ્મ જીવો હોય એમની પણ હિંસા થઈ જાય છે. તો આવા બધા જે હથિયારો છે તો તે કેટલા, એટલે એમની એક સંખ્યા આપણને નક્કી કરવાની છે કે આટલી સંખ્યાથી વધારે હું વાપરીશ નહીં. તો આવી રીતે આપણને નિયમ લેવાનું છે. અને જે પણ જેટલા પણ અહીંયા વિશ્વમાં રહેલા છે હથિયારો, તે બધાના પાપથી આપણે બચી શકીએ છીએ. નહીં તો કેટલું બધું પાપ લાગે વિચારો. આપણે જો આ પાપ આજે 80નું પચ્ચખાંડ નહીં લઈએ તો નિષ્કારણે આપણે આપણને કેટલા બધા હિંસાના પાપો લાગે વિચારો. કેટલા અલગ પ્રકારના શસ્ત્રો રહેલા છે, પછી મોટી મોટી ફેક્ટરીઓમાં પણ હોય ને, મોટા મોટા એમના ગ્રાઇન્ડ કરવાના એમના શસ્ત્રો હોય, એટલે જે મશીન્સ હોય એ પણ શસ્ત્ર રૂપે જ થઈ જાય. તો એ બધાનું આપણને, એ બધાના પાપથી આપણે બચી શકીએ. એટલા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એવું નિયમ છે, એ પણ લેવું જરૂરી છે. પછી મસી, તો મસીમાં શું આવે છે, મસી એટલે શું છે, જે પણ પેન હોય, બોલ પેન્સ હોય, જેલ પેન હોય કે પેન્સિલ્સ હોય, જે ઇંક હોય, પછી સ્કેચ પેન હોય, હોલ્ડર હોય, ચોક હોય, આ બધી વસ્તુઓ જેનાથી પણ આપણે લેખન કાર્યમાં જે પણ ઉપયોગી વસ્તુઓ હોય છે, તો એ બધી વસ્તુઓ મસીમાં આવે છે. રાઇટિંગ મટીરિયલ્સ કહેવાય ને, તો તે બધી વસ્તુઓ, લખવાના સાધનો, તો એમની અહીંયા આપણને સંખ્યા ધારવાની છે કે આટલા સંખ્યાથી વધારે હું વાપરીશ નહીં. એટલે આટલા જે વસ્તુઓ છે એ ધારી લેવાનો અને એનાથી વધારેનો હું વપરાશ કરીશ નહીં. પછી સેમ પેનનું આપણે 10 વખત પણ વાપરીએ ને, આજે આજના દિવસ માટે સેમ પેન હોય, સેમ ટુ સેમ પેન હોય, એનું જ વપરાશ કરીએ 10 વખત, તો તે એક જ વસ્તુ ગણાશે. પણ અલગ અલગ આપણે 2-3 પેન્સિલો અલગ કલરની વાપરી, કે 2-3 અલગ બ્લુ જ બોલ પેન હોય પણ અલગ અલગ બોલ પેનો વાપરી, તો તે 2-3 જેટલી વાપરી તો તે 2-3 ગણી લેવાની, એવી રીતે હોય છે. તો આવી રીતે અહીંયા સંખ્યા આપણને નક્કી કરવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે ઇરેઝર પેપર મસીમાં આવે, પણ હા એને પણ અહીંયા આપણે કાઉન્ટિંગ કરવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે કમ્પ્યુટર મોબાઈલ વી રાઇટ નોટ્સ ઇન ધીઝ, તો હા, તો એમાં પણ આપણે આપણને એ તો તેવું કાંઈમાં પણ આપણને કાઉન્ટ કરવાનું, પણ સાથે સાથે લેખન કાર્ય માટે આવી રીતે આપણે યુઝ કરીએ છીએ. એમાં જે નોટ્સ છે, નોટનું એપ્લિકેશન આવે, તો એ પણ આપણે લેખન કાર્ય માટે યુઝ કરીએ છીએ, તો તે પણ ગણવા પડે. પછી કેટલા પીસીઓ વાપરીએ છીએ, કેટલા ટેબ્સ કે કેટલા મોબાઈલ્સ, તો તે પણ આપણને અહીંયા મસીમાં આપણને કાઉન્ટ કરી લેવાના. પછી બીજું અહીંયા ક્વેશ્ચન છે કે વી આર હેવિંગ સ્ટેશનરી શોપ, દેન શું અમને દોષ લાગે અકોર્ડિંગ મસી. અહીંયા શું છે, અહીંયા શું આપણને ધારી લેવાનું, એક તો 5મા પરિગ્રહ પરિમાણ વ્રતમાં ધારી લેવાનું કે એનાથી વધારે હું વાપરીશ, સંગ્રહ કરીશ નહીં. અને પછી બીજું અહીંયા મસીનું જે છે, તો એમાં પણ આપણે જેટલું વપરાશ કરી રહ્યા છીએ તો એનું જ અહીંયા આપણને ધારવું પડે. એટલે આપ જેટલું પણ વેચાણ કરો છો, એક અમુક આપણને અહીંયા નક્કી એક ખ્યાલ આવી જાય કે આટલો આટલો આ વસ્તુઓનું વેચાણ થાય, તો એનાથી થોડીક વધારે અહીંયા ધારી લેવાની વસ્તુઓની, તો માત્ર તેટલું જ આપણને દોષ લાગે. અને આજીવિકા હોય, ચલાવવી હોય, તો એટલું તો બધાને કંઈક ને કંઈક અલગ અલગ હોય જ વ્યવસાયો, તો એ બધું કરવું પડે. તો જેટલું ધારેલું હોય તો એટલું ઓછું પાપ લાગે, તો ધ્યાન રાખવાનું આવી રીતે. પછી બીજું છે, ત્રીજું નિયમ છે કૃષિ માટેનું. તો એમાં ખેતી કરવા માટેના જે પણ હળ હોય, કોષ હોય, કોદાળો હોય, પાવડો હોય, જે પણ સાધનો હોય છે, તો આવા બધા સાધનો હોય છે, અને વાળનું જે કોમ્બ હોય છે ને, હેર બ્રશ કે કોમ્બ, તે પણ અહીંયા ખેતીના સામાન તરીકે જ અહીંયા એ પણ કાઉન્ટ કરવામાં આવે છે. જે દાંતીઓ હોય કે કોમ્બ હોય ને, એને પણ અહીંયા કાઉન્ટ કરવું પડે. આ બધી વસ્તુઓની સંખ્યા આપણને નક્કી કરવાની અને એનાથી વધારે આપણને વાપરવાનું ત્યાગ કરવાનું છે. તો અહીંયા કૃષિ માટે પણ અહીંયા શા માટે આવેલું છે, કારણ કે આપણ કૃષિના જે પણ કાર્યો હોય છે, ફાર્મિંગના કાર્યો, કૃષિ એટલે કે જે ફાર્મિંગના કાર્યો, તો એમાં જે પણ વસ્તુઓ વપરાતી હોય છે એનાથી ઘણું બધું પાપ લાગે છે, કારણ કે એમાં અસંખ્ય એવા પૃથ્વીકા જીવોની હિંસા તો થાય જ છે, પણ એની સાથે સાથે ત્યાં રહેલા જે પણ ત્રસ જીવો હોય છે, તો એમની પણ હિંસા થાય છે. એટલા માટે અહીંયા આપણને આ જે વસ્તુઓ છે એના ઉપર આપણને એક પરિમાણ લાવવાનું છે. અને બીજું હેર અને કોમ્બ ને બ્રશ, એ હેર કોમ્બ અને હેરબ્રશનું પણ અહીંયા આપણને શા માટે કરવાનું છે, કારણ કે આપણા જે વાળ છે ને,
મસ્તક ઉપરના જે વાળ છે તો એ વાળમાં એ વાળની અંદર એક એવું વાતાવરણ ક્રિએટ થાય છે એટલે એકદમ જે ફેવરેબલ હોય છે અને જીવોને જીવોત્પત્તિ માટે એક તો જીવોત્પત્તિ માટે અને એમને રહેવા માટે એક બહુ સરસ એવું ઠંડુ અને શાંતિવાળું એક ત્યાં ઉપર વાળોમાં આવું એક વાતાવરણ ક્રિએટ થાય છે અને એના કારણે ત્યાં જીવોત્પત્તિ થાય છે અને જે આસપાસ રહેલા જે જીવો હોય ને વાતાવરણમાં તે ત્યાં આવી જાયને બેસી જાય ત્યાં એ શરણું લઈ લે આપણા વાળમાં. તો આપણે જ્યારે પણ આપણે કુંભ ચલાવીએ ને તો ત્યારે આપણને એ બધાનું સંહારનું પાપ લાગતું રહે એટલા માટે ખાસ શું કહેતા હોય સાંજ થઈ જાય સૂર્યાસ્ત થઈ જાય તો સૂર્યાસ્ત બાદ જરા પણ એકવાર પણ આપણા વાળોમાં આ કુંભને ચલાવવાનું નહીં તો શું પાપ લાગે ખેતીનું પાપ લાગે ડાયરેક્ટ. એટલે વિચારો ખેતીનું પાપ લાગે એટલે કેટલા અસંખ્ય જીવોના સંહારનું પાપ લાગે એટલે ક્યારે પણ શું ધ્યાન રાખવાનું સૂર્યાસ્ત બાદ કુંભ તો જરા પણ ચલાવવું નહીં અને દિવસમાં પણ જેટલું ઓછું થાય ને તેટલું ઓછા ઓછી વાર આપણને કુંભ ચલાવવાનું વાળમાં. અનંત કહે છે તો એની ઉત્પત્તિ થઈ જાય છે વાળમાં એટલા માટે આપણને સ્વચ્છ એટલે શું કરવાનું આપણને કુંભ જ્યારે જેટલી પણ વાર ફેરવીએ તો એ બધું પાપ લાગતું રહે એવું હોય છે. અને એટલા માટે જે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ આવે છે જે જેમાં એન્ટી ફંગલ પ્રોપર્ટીઝવાળા હોય છે એવા હોય છે ને એન્ટી ફંગલ પ્રોપર્ટીઝવાળા કારણ કે ફંગસ જે ફૂગની ત્યાં ઉત્પત્તિ થઈ જતી હોય છે કારણ કે ત્યાં ભીનાશ રહેલી હોય ને અને આપણને ખબર છે જેટલી વાર પણ ભીનાશ રહેલી હોય વાળ હોય છે એમાં ભીનાશ રહેલી હોય પછી શું થઈ જાય પછી ત્યાં બધી ઉત્પત્તિ થઈ જાય છે. પસીના હોય એટલે પછી ધનેડા સોરી નોટ ધનેડા જૂ હોય છે ને તો જૂનું પણ ક્રિએશન કેવી રીતે થાય છે આપણને લાગે અહીંયાથી ત્યાં ઉડીને આવે છે પણ એકમાંથી પછી ઘણી મલ્ટીપ્લાય આપણને લાગે થાય છે તો એ પણ સમૂર્છિમ જીવ છે એ ક્યાં એ શું થાય છે ત્યાં જે વાળમાં જે પસીના અને ભીનાશ ને બધું મેલ ને જે પણ હોય છે ને તો તે બધું ભેગું થાય અને આવા જ્યારે વાતાવરણો ભેગા થાય છે તો ત્યારે એ ઉત્પત્તિ યોગ્ય વાતાવરણ હોય છે જૂ માટે તો પછી ત્યારે તેની ઉત્પત્તિ થઈ જાય છે એવું હોય છે માટે તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અગ્નિકાયમાં મિક્સર વગેરે ધાર્યું તો અસીમાં પણ ધારવાનું. હા અહીંયા આપણને મિક્સર હોય છે તો તે અગ્નિકાયમાં ધારવું પડે અને અસીમાં એટલે શસ્ત્ર રૂપે છે એટલા માટે ત્યાં પણ ધારવું પડે એટલે કેટલી વસ્તુઓ આપણને ડબલ ડબલ એટલે બે બે વસ્તુઓમાં આપણને ધારવી પડે છે એવું પણ થશે થવાનું છે કારણ કે અહીંયા જે અગ્નિકાયની હિંસા કરીને તે વર્ક કરે ચાલે છે મિક્સર ગ્રાઇન્ડર અને બીજું આપણે એની અંદર જે પણ વનસ્પતિ કાયનો સંહાર થાય છે એની અંદર પીસીને એટલા માટે તે શસ્ત્ર રૂપે પણ કામ કરે છે એટલે બંનેમાં એ કાઉન્ટ થશે. એવી ઘણી વસ્તુઓ આવશે કે જે ડબલ ડબલ ટ્રિપલ ત્રણ ત્રણ વસ્તુઓમાં આવે છે. અહીંયા ક્વેશ્ચન છે કે આર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અસી નહીં તો તે શસ્ત્ર રૂપે ભલે છે તેવું કાયના જીવો માટે એ શસ્ત્ર રૂપે કામ કરે છે પણ તે એવા એકદમ આવા શસ્ત્રો આજે જે આવા છે ને આવા પાવડા કોદાળા એવા પ્રકારના શસ્ત્રો નથી એટલે પણ કેવા છે એમ જ પડેલા હોય છે એટલે એ માત્ર આપણને જે તેવું કાંઈની વિરાધનાના માટે આપણને ત્યાં ગણવાનું છે પણ તે અસીમાં નહીં આવશે. જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે તો તે અસીમાં નહીં ગણવાના પણ તેવું કાંઈના જે પોઈન્ટ છે એમના વિરાધનાના પોઈન્ટ છે એમાં ગણવાના છે. અહીંયા ક્વેશ્ચન છે કે સો લીખ ઇઝ બોથ જીવ સમૂર્છિમ એન્ડ એગ્સથી પણ બર્થ લે તો અહીંયા ધ્યાન રાખવાનું કે એ માતા પિતાના સંયોગથી એ બોર્ન નથી થતા એ જે એગ્સ હોય છે ને તો તે માતા પિતાના સંયોગથી એ જન્મતા નથી પણ એ ઓટોમેટિકલી સમૂર્છિમ છે એટલા માટે તે ઓટોમેટિકલી જન્મ લે છે પછી તે લીખ રૂપે હોય અને પછી તે મોટા થઈને જૂ તરીકે બની જાય છે તો એવી રીતે હોય છે. એટલે આપણને એ સ્વચ્છતા રાખવાની કે વાળોમાં પણ જીવોત્પત્તિ ન થાય આપણા કારણે જો જૂની જીવોત્પત્તિ થશે ને તો તે પછી એ પાપ લાગે. જો જેમણે પણ ઉપદાન કર્યું હશે એમના માટે ખ્યાલ હશે આવું કહેતા હોય કે જૂ થઈ જાય પછી એમને કાઢવાનું પણ નહીં કાઢીને પછી રાખીને સાઈડમાં તો પણ એ પાપ લાગે કારણ કે આપણે શું કર્યું પહેલાં તો આપણે પહેલું પાપ કર્યું કે આપણે આપણા કારણે એટલે પાપ ને એટલે ઓટોમેટિકલી ત્યાં નાહવાનું ન હોય એટલે ત્યાં જીવોત્પત્તિ થઈ જાય પણ જો ઉપદાન ન રહેલું હોય એમ જ આપણે આપણું આપણે
આપણા ઉપેક્ષા કે આપણા એ ગડબડના કારણે જો જીવોત્પત્તિ થઈ જાય આપણા નિમિત્તે જે જૂની, એટલે આપણે એમના ઉત્પત્તિના કારણરૂપ બન્યા એટલે આપણને ત્યાં પાપ તો લાગી ગયું, પહેલું પાપ તે થઈ ગયું. પછી આપણે એમને જ ઉત્પત્તિ કરાવી અને પછી પછી એમણે કાઢી કાઢીને આપણે ક્યાંક મૂકી દીધું અને પછી તેઓ મરી જાય, મૃત્યુ પામે, તો એ પણ પાપ આપણને લાગે. કારણ કે એમનું જે ઘર હતું, તો ઘર એટલે કે વાડ, એમાંથી આપણે કાઢી મૂક્યું અને પછી જે એમના એમના માટે ફેવરેબલ નથી આવા આવે એરિયામાં આપણે લાવીને મૂકી દીધું, અથવા તો એમને એમને એમની હિંસા કરી દીધી, કચડી નાખ્યું, તો એ બધું પાપ આપણને લાગે. એટલા માટે જેટલે ઉપદાનમાં શું હોય કે કાઢવાનું નહીં એક વખત, પછી પછી આપણે કાઢીને અહીંયા ત્યાં મૂકે તો પછી એનું પણ પાપ લાગતું જાય એવું હોય છે. અને વળી એવું પણ હોય કે જો એને કાઢીને મૂકીએ તો જે વાળના જે ગુચ્છા હોય ને એમના એની સાથે એને મૂકવાના સાઈડમાં છાયણામાં, એવું હોય છે. એટલે એ બધું ધ્યાન રાખવાનું, એ બધી ઉત્પત્તિ જ ન થાય તે ધ્યાન રાખવાનું. વાળ જલ્દીથી સુકાઈ જાય ને તો તેવું ધ્યાન રાખવાનું, બરાબર. એટલે એની ભીનાશ પણ બહુ વધારે હોય, આપણને ખ્યાલ છે ને કે જેટલા વખત સુધી ભીનાશ પડેલી હોય, જ્યાં જ્યાં ભીનાશ હોય તો ત્યાં શું હોય, જથ જલમ તથ વણમ, એટલે જ્યાં ભીનાશ રહેલી હોય તો ત્યાં પછી શું થાય, અનંતકાય જીવોની ઉત્પત્તિ થઈ જાય ને. એટલા માટે આપણને વાળમાં પણ તે ધ્યાન રાખવાનું, ત્યાં પણ પછી અનંતકાય જીવોની ઉત્પત્તિ થઈ જાય. પછી આપણે જે પણ આપણે પછી ફંગસ ફૂગ વગેરે જે ઉત્પત્તિ થઈ જાય, કેટલા જણને રોગો પણ થઈ જાય, એ પછી શું હોય, સ્કિન સ્કિનના રોગ થાય જેને, તો એ ફંગસ કહે ને, ફંગલ ઇન્ફેક્શન થયું છે. તો ફંગલ ઇન્ફેક્શન શું છે, વોટ ઇઝ ફંગલ ઇન્ફેક્શન? ફંગસ એટલે અનંતકાય છે, ફૂગ છે. જેવી રીતે ફ્રૂટ્સ ઉપર ફૂગની ઉત્પત્તિ થઈ જાય છે, તેવી જ રીતે સ્કિન ઉપર પણ ફૂગની ઉત્પત્તિ થઈ જાય છે અને ખાતું જાય, તો ફંગલ ઇન્ફેક્શન જે થાય છે તો એ બધું એ જ છે. એટલા માટે એન્ટીફંગલ જે ફંગલ પ્રોપર્ટીઝ વાળા એ લોકો શેમ્પુઓ બનાવતા હોય છે, એવું બધું કરતા હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ વોશિંગ મશીન કમ ઇન અસી? હા, તો તે ગણી શકાય છે, એ શસ્ત્રરૂપે જ, ઓલમોસ્ટ શસ્ત્રરૂપે જ તો છે પાણીના જીવો માટે. ને વળી જે સ્પિન હોય છે, જે ડ્રાયર હોય છે, તો એ પણ જે ફરે છે, તો વાયુકાય જીવો માટે પણ હિંસક છે. અને જે વોશિંગ મશીન જે ફરે છે, તો તે પણ પાણીના જે જીવો છે એના માટે હિંસક રૂપે જ છે. તો એવી રીતે હોય છે, એટલે એ પણ ગણી શકાય છે અસીમાં, અને તેવું કાંઈમાં પણ ગણી લેવાનું. એટલે ડબલ ડબલમાં પણ ગણાતા હશે, એટલે ગણાશે ઘણી વસ્તુઓ. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિડુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતિ શાસનમ પ્રણામ.